રાજકારણને લઈને મહત્વના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે. હાર્દિક પટેલની સભામાં હોબાળો, સુરેન્દ્રનગર જાહેરસભામાં હાર્દિક પટેલને પડ્યો તમાચો. તો સુરેન્દ્રનગરના બલદાણા ખાતે જાહેર સભા સંબોધવામાં આવી હતી. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, સભામાં અજાણ્યા શખ્સે હાર્દિક પટેલને લાફો માર્યો. ગામલોકોએ અજાણ્યા શખ્સને પકડીને પોલીસ હવાલે કર્યો છે. તો મહત્વનું કહી શકાય ગુજરાતના રાજકારણને લઈને અહીંયા સૌથી મહત્વના સમાચાર. જે રીતે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, અજાણ્યા શખ્સ દ્વારા હાર્દિક પટેલને લાફો મારવામાં આવ્યો છે. જાહેર સભા કરી રહ્યા હતા ત્યારે સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના બલદાણા ખાતે જાહેર સભા યોજવામાં આવી રહી હતી હાર્દિક પટેલ દ્વારા. હાર્દિક પટેલ જ્યારે સભા સંબોધી રહ્યા હતા તે દરમિયાન આ સભામાં અજાણ્યા શખ્સ દ્વારા હાર્દિક પટેલ પર લાફો મારવામાં આવ્યો. આજ મુદ્દે વધુ વિગત મેળવવા માટે સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ચૂક્યા છે. જી સચિન, જણાવો શું છે આ સમગ્ર ઘટના, અજાણ્યા શખ્સ કોણ છે? જી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકાના બલદાણા ગામે આજે હાર્દિક પટેલ ની સભા યોજાઈ હતી, જેમાં ચાલુ સભા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ આવીને હાર્દિક પટેલ નું ભાષણ ચાલુ હતું તે દરમિયાન આવીને લાફો ફટકાર્યો હતો. અને હાલ તેને જો કહી શકાય કે પોલીસ ની અસુરક્ષાના કારણે આવો બનાવ બન્યો છે. જી સચિન, જે રીતે જણાવશો કે કયા કારણોસર હાર્દિક પટેલ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો એ તો હજી હાલ કોઈ જાણવા મળ્યું નથી, પણ હાલ પોલીસ એને એરેસ્ટ કરીને અત્યારે હાર્દિક પટેલ કેસ નોંધાવવા માટે લીંબડી પોલીસ સ્ટેશન જવાના છે. હાલની પરિસ્થિતિ અંગે થી વાકેફ કરશો સચિન? હાલ અત્યારે પરિસ્થિતિ શાંત પડી ગઈ છે અને હાલ અત્યારે તે લોકોને પકડીને હાલ અત્યારે પોલીસને હવાલે કર્યો છે અને ગામ લોકોએ તેને નગ્ન અવસ્થામાં પોલીસને હવાલે કર્યો છે. જો બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો જે રીતે સુરેન્દ્રનગરના બલદાણા ખાતે હાર્દિક પટેલની જાહેર સભામાં અજાણ્યા શખ્સ દ્વારા હાર્દિકને લાફો મારવામાં આવ્યો, તો આજ મુદ્દે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી. મનીષભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જી મનીષભાઈ, જણાવો જે રીતે હાર્દિક પટેલ ઉપર ફરી એક વખત હાર્દિક પટેલની જાહેર સભામાં હોબાળો સામે આવ્યો છે, આપની પ્રતિક્રિયા? પાણી આવે જે રીતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત કાર્યકર્તાએ હાર્દિક પટેલની જાહેર સભામાં આવીને ગુંડાગીરીનું પ્રદર્શન કર્યું છે, આ અસલી ચહેરો ભારતીય જનતા પાર્ટીનો ફરી એક વખત સામે આવી ગયો છે. ગુજરાતમાં હાર્દિકભાઈ પટેલ સામાજિક આંદોલન ચલાવીને કોંગ્રેસ પક્ષના સ્ટાર કેમ્પેનર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. હાર્દિકભાઈને ચૂંટણી લડતા અટકાવવા માટે ભારતીય જનતા પાર્ટી કારનામા કરે, હાર્દિકભાઈને પ્રચાર પ્રસાર કરતા અટકાવવામાં આવે, લુણાવાડામાં હેલિકોપ્ટરની મળેલી મંજૂરી હેલિપેડની તે પણ છેલ્લી ઘડીએ વહીવટીતંત્ર ઉપર દબાણ કરીને રદ કરાવવામાં આવે, હાર્દિકભાઈની આજે વઢવાની સભાની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રેરિત લોકો એની ઉપર હિંસક હુમલો કરે, એ જ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી હાર્દિકભાઈના પ્રચાર પ્રસારથી ડરી ગઈ છે, હતાશ થઈ છે. હાર્દિકભાઈની સામે આક્રોશને બદલે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે આક્રોશ છે. હાર્દિકભાઈ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે નીતિ છે મોંઘા શિક્ષણ અને એના પાપે ગુજરાતના લાખો યુવાનોનું શિક્ષણનો અધિકાર છીનવાનો, વિદ્યાર્થી વાલીઓનો અને એના બાદ પછી મોંઘું શિક્ષણ બાદ રોજગારમાં કોઈ મળતી નથી, સરકારી નોકરીઓ મોટા પાયે ભ્રષ્ટાચાર, ત્યારે હાર્દિકભાઈ ઉપર હિંસક હુમલો ગમે કરીને ભારતીય જનતા પાર્ટી તેમને પ્રચાર પ્રસાર કરતા અટકાવવા માંગે છે. પણ ભારતીય જનતા પાર્ટી એના ગુંડાગીરીના મોડલને સમજી લે. 23 તારીખે ગુજરાતમાં લોકોનો આક્રોશ એટલો છે કે તેઓ બુલેટનો જવાબ બેલેટથી આપશે. મનીષભાઈ, તમાચો મારવાનો સાચું કારણ બહાર નથી આવ્યું, આપ કેવી રીતે તારણ લગાવી શકો કે આ ભાજપા દ્વારા જ ક્યાંક ષડયંત્રને લઈને કરવામાં આવ્યું છે? ભારતીય જનતા પાર્ટી સામે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે આક્રોશ છે અને હાર્દિકભાઈને પ્રચાર પ્રસાર કરતા રોકવું એ ભારતીય જનતા પાર્ટી માટે સામાન્ય છે. હાર્દિકભાઈ ઉપર પેલા ખોટા કેસ કરવામાં આવ્યા, હાર્દિકભાઈ જે સમગ્ર ગુજરાતમાં ન્યાય માટેની લડત લડતા હતા ત્યારે તેમના સાથીદારો ઉપર હિંસક દમન ગુજાર્યું, એમની ઉપર બુલેટો વરસાવી 14 પાટીદાર યુવાનોના શહીદ થયા, હાર્દિકભાઈને લાંબા સમય સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા, હાર્દિકભાઈને ચૂંટણી લટકાવવા અટકાવવા માટે હાર્દિકભાઈની સભાઓ વિખેરવી માટે કરી નાખવાની, એમની મંજૂરી રદ કરવી, આ બધા કારનામા ભારતીય જનતા પાર્ટી સિવાય કોના હોઈ શકે? ગુંડાગીરી કરીને સત્તા કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી બે બાકરી બની છે, સત્તા ટકાવવા માટે અને એમના ધારાસભ્યો હોય કે એમના પ્રેરિત કાર્યકર્તા હોય ગુંડાગીરી સિવાય કંઈ કરતા નથી અને એનું એક વધુ એક વળવું ઉદાહરણ અત્યારે ગાંધી સરદારના ગુજરાતમાં સામે આવ્યું છે.
હાર્દિકભાઈ ઉપર હુમલો કરનાર માટે અને એને પ્રેરિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો રૂપાણી સરકાર હોય કે એમના પ્રદેશ અધ્યક્ષ હોય સામે આવીને તાત્કાલિક માફી માંગવી જોઈએ. મનીષભાઈ, શું આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે? નિશ્ચિતપણે. હાર્દિકભાઈ એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. હાર્દિકભાઈ ઉપર હુમલો કરનારા લોકોએ સમજી જવાની જરૂર છે. આ ગાંધી સરદારનું ગુજરાત છે. ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરીને કોઈ પણ સંજોગોમાં સરેન્ડર થવા દેવામાં નહીં આવે. ભારતીય જનતા પાર્ટી ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માંગે છે, પણ એની સામે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનો આક્રોશ છે, યુવાનોનો આક્રોશ છે, મહિલાઓનો આક્રોશ છે, સમગ્ર ગુજરાતના લોકોનો આક્રોશ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આસમાને છે અને લોકો જન વિરોધી નીતિઓને કારણે સમગ્ર ગુજરાતમાં ત્યાં લોકોનો આક્રોશ છે. મનીષભાઈ, સૂત્રો એવું જણાવી રહ્યા છે કે જ્યારથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી તેમની સભામાં હોબાળા સામે આવે છે. આપ શું માનો છો? એ દર્શાવે છે, તમે બહુ સારું કીધું, ભારતીય જનતા પાર્ટી હાર્દિકભાઈના યુવા નેતૃત્વથી ડરી ગઈ છે, હતાશ થઈ છે અને હાર્દિકભાઈને પ્રચાર પ્રસાર કરતા અટકાવવા માંગે છે, પણ એમાં એમને સફળતા નથી મળવાની. કારણ કે ગુજરાતનો યુવાન જાગી ગયો છે. ગુજરાતના યુવાનોને બેરોજગારીનો લાભ કોણે આપ્યો? ભારતીય જનતા પાર્ટીએ. ગુજરાતમાં મોંઘું શિક્ષણ અને શિક્ષણના માફિયાઓને છૂટો દો કોણે આપ્યો? ભારતીય જનતા પાર્ટી આપ્યો. એટલે ભારતીય જનતા પાર્ટીનો વળવો ચહેરો, ગુંડાગીરીનો ચહેરો ગુજરાતમાં સામે આવી ગયો છે. મનીષભાઈ, સ્ટાર પ્રચારક રીતે હાર્દિક પટેલ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે, શું સહયોગ રહેશે આપનો? તો લાગે છે કે તેમનો સંપર્ક કપાઈ ગયો છે. તો જે રીતે હાર્દિક પટેલની જાહેર સભામાં સમગ્ર હોબાળો સામે આવ્યો છે, અજાણ્યા શખ્સ દ્વારા હાર્દિક પટેલને લાફો મારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે અજાણ્યો શખ્સ હિન્દી ભાષી વ્યક્તિ છે, જેના દ્વારા હાર્દિક પટેલ ઉપર હાથ ઉપાડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરના બલદાણા ખાતે હાર્દિક પટેલ જાહેર સભા કરી રહ્યા હતા. મહત્વનું કહી શકાય કે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની ગુજરાતમાં જવાબદારી હાર્દિક પટેલ પર સોંપવામાં આવી છે. તો જે રીતનું રાજકારણ ગુજરાતનું ગરમાઈ રહ્યું છે, એક બાજુ આપ જોઈ રહ્યા છો કે પ્રચારની લઈને હવે નેતાઓ જ્યારે મેદાનમાં ઉતર્યા છે, ત્યારે એક તરફ અજાણ્યા શખ્સ એક હિન્દી ભાષી શખ્સ દ્વારા હાર્દિક પટેલને લાફો મારવામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે એનસીપી નેતા રેશમા પટેલ ઉપર પણ અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે રીતે વંથલી ખાતે તેઓ ગયા હતા ને ત્યાં અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સ કોણ હતો તેનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અને એક બાજુ ભાજપના નેતા પર અજાણ્યા શખ્સ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું. જે રીતે કહી શકાય કે ગુજરાતનું રાજકારણ સંપૂર્ણ ગરમાઈ ગયું છે. મહાજનને હવે ફક્ત 5 દિવસ બાકી રહ્યા છે ત્યારે આવા સમાચાર સામે આવી રહ્યા છે. વિરોધ વંટોળ ઉભા થઈ રહ્યા છે. તો ગઈકાલની પણ વાત કરવામાં આવી તો હાર્દિક પટેલ ઉપર ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે જે સ્થળ ઉપર જાહેર સભા રાખવામાં આવી હતી એ હેલિકોપ્ટર પર ખેડૂતોએ લેન્ડિંગ નહોતું થવા દીધું અને રેશમા પટેલ ઉપર પણ અજાણ્યા શખ્સો દ્વારા હુમલો અને એક તરફ ભાજપના નેતા પર જૂતું ફેંકવાનો અજાણ્યા શખ્સનો બનાવ. મહાજનને ફક્ત 5 દિવસ પ્રચારને પણ આખરી ઓપ આપવાની તૈયારી, ત્યારે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. જે રીતે વિરોધ વંટોળ હવે ઉભા થઈ રહ્યા છે સ્થાનિકો દ્વારા. સ્થાનિક હવે જ્યારે નેતાઓ પ્રચાર અર્થે જાહેર સભામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક હોબાળા સ્વરૂપે બહાર આવી આવે છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે કે આ પહેલા તમે કયા વાયદા કર્યા હતા અને હવે જ્યારે પ્રચાર કરવા આવ્યા છો ત્યારે પહેલાના વાયદાનું શું? તે વાતોને લઈને હવે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, અમે તમને બતાવી રહ્યા છીએ, એક બાજુ હાર્દિક પટેલની સુરેન્દ્રનગરના બલદાણામાં જાહેર સભા હતી, તે દરમિયાન હાર્દિક પટેલને અજાણ્યા હિન્દી ભાષી શખ્સે લાફો માર્યો છે. આ બાજુ એનસીપી નેતા ઉમેદવાર જે રેશમા પટેલ કહી શકાય તેઓ વંથલી ખાતે હતા અને ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં તેઓ ઇજાગ્રસ્ત પણ થયા છે અને તેમનું સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ જ્યારે ભાજપના નેતા ઉપર પણ અજાણ્યા શખ્સ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું છે. તો આ બાજુ જો હાર્દિક પટેલની વાત કરવામાં આવે, હાર્દિક પટેલ ઉપર જે હાથ ઉપાડવાનો જે સમગ્ર બનાવ બન્યો છે, થોડા સમય પહેલા મંતવ્ય ન્યૂઝ સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીએ વાત કરી અને તેમાં પણ તેમણે ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યા છે. મહત્વનું કહી શકાય કે ગુજરાતનું રાજકારણ જે છે એ સંપૂર્ણપણે ગરમાઈ ગયું છે. હાર્દિક પટેલનો હુમલો કરનાર આ કોણ હાલ એ સમગ્ર ચર્ચાનો વિષય બની ગયો છે. જે રીતે એનસીપી ઉમેદવાર રેશમા પટેલ ઉપર પણ અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, એ પણ અજાણ્યો શખ્સ કોણ,
આજે બે પહેલું જોઈએ, આ જાણ્યા શખ્સો કોણ છે તેના ઉપરથી પડદો ઉઠ્યો નથી, પણ મહત્વનું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હવે જ્યારે મહાજંગને 5 દિવસ બાકી રહ્યા છે ત્યારે વિરોધ વંટોળ ઉભા થઈ રહ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગત મેળવવા માટે ન્યૂઝરૂમથી અમારા સંવાદદાતા અરુણ શાહ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અરુણજી જણાવો, હવે વિરોધ વંટોળ ઉભા થઈ રહ્યા છે, જે રીતે જાહેર સભામાં હાર્દિક પટેલ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો અને એનસીપી ઉમેદવાર રેશમા પટેલ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, શું સમીકરણો હાલ ગુજરાતમાં રચાઈ રહ્યા છે અરુણ? ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં જે રીતે લોકસભા ચૂંટણી 2019ના દિવસો નજીક આવતા જાય છે અને હવે જ્યારે ચૂંટણી આડે માત્ર 4-5 દિવસ બાકી રહ્યા છે ત્યારે જે રીતની પ્રતીતિ થઈ છે, ગઈકાલે જે રીતે ભાજપના પત્રકાર પરિષદમાં નેતાને જૂઠું ફેંકવામાં આવ્યું અને આજે સવારે જે ન્યૂઝ સમાચાર પ્રાપ્ત થયા છે, સુરેન્દ્રનગરમાં બલદાણામાં આયોજિત હાર્દિકની સભામાં હાર્દિક પટેલને કોઈ હિન્દી ભાષી શખ્સ દ્વારા અચાનક લાફો મારવાનો બનાવ જે રીતે બન્યો છે અને જે રીતે થપ્પડ મારવામાં આવી છે તે પ્રતીતિ કરાવે છે કે રાજકીય નેતાઓથી પ્રજા કેટલી ત્રાહિમામ પુકારી ગઈ છે. એક રીતે કહી શકાય કે રાજકીય નેતાઓ દ્વારા જે રીતે તેમના જે વર્તન કરવામાં આવે છે, વલણ દાખવવામાં આવે છે, તેના પ્રત્યેનો આ આક્રોશ છે. સુરેન્દ્રનગર જિલ્લાના બલદાણામાં જે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાર્દિક પટેલ નેતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સભાને જ્યારે જે વિગત આજ મુદ્દાને લઈને દિનેશ ભામણે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. દિનેશભાઈ જણાવો, જે રીતે આવી રીતે જાહેર સભામાં હાર્દિક પટેલ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા જે હાથ ઉપાડવામાં આપવામાં આવ્યો છે, શું માનો છો આપ? સમગ્ર પ્રતિક્રિયા શું આપની? દિનેશભાઈ જણાવો, જે રીતે હાર્દિક પટેલની જાહેર સભામાં જે રીતે હાર્દિક પટેલ ઉપર અજાણ્યા હિન્દી ભાષી શખ્સો દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો છે, શું પ્રતિક્રિયા આપની? જો આ એક દુઃખદ ઘટના છે, કારણ કે પાટીદાર સમાજના મંચ ઉપરથી જ્યારે કાર્યક્રમો થતા હતા ત્યારે કોઈ જાતના એક્સિડન્ટો બન્યા નથી, પરંતુ કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી જ્યારે પોતાના રાજકીય સમીકરણોની વાત અને રાજકીય એજન્ડાની વાત કરી રહ્યા હોય ત્યારે લોકશાહીમાં તમામ લોકોને અધિકાર છે વાત કરવાનો અને એ વાત દરમિયાન કોઈએ વિરોધ કરવો તે બિલકુલ ગેરવાજબી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય કે કોંગ્રેસના આગેવાનો હોય, ક્યારે પણ જ્યારે પોતપોતાના મંચ ઉપરથી વાત કરતા હોય ત્યારે આવી રીતે જાહેરમાં વિરોધ ના થવો જોઈએ. દિનેશભાઈ, જે રીતે સૂત્રો જણાવી રહ્યા છે કે જ્યારથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે વિરોધ વંટોળ ઉભા થઈ રહ્યા છે, શું માનશો આપ? ના, વિરોધ વંટોળ એ તો જે તે રાજકીય પક્ષોમાં પાટીદાર સમાજ બિલકુલ નારાજ છે, કારણ કે કોઈ પણ રાજકીય પક્ષોમાં જયારે જયારે ભારતીય જનતા પાર્ટીમાં લોકો ગયા છે ત્યારે પણ પાટીદાર અનામત આંદોલન સમિતિએ વિરોધ કર્યો છે અને ત્યારે પણ વિરોધ કર્યો છે. શું પગલાં ભરવામાં આવશે? પગલાં તો આમાં શું ભરવાના હોય છે બેન, જે કોંગ્રેસના મંચ ઉપરથી થયું છે ત્યારે કોંગ્રેસે આ પગલાં ભરવાના હોય છે. જો બિલકુલ, સમગ્ર માહિતી બદલ ને જોડાવા બદલ આભાર આપનો. તો જે રીતે મહત્વનું કહી શકાય કે ગુજરાતનું રાજકારણ હવે જે છે સંપૂર્ણ ગરમાઈ ગયું છે. તો આ અંગે વધુ વિગત મળી રહી છે, મહત્વના સમાચાર મળી રહ્યા છે કે હાર્દિક પટેલ ઉપર જે અજાણ્યા હિન્દી ભાષી શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેની વિગત સામે આવી છે. હુમલો કરનાર વ્યક્તિનું નામ તરુણ મિસ્ત્રી સામે આવ્યું છે. જેસલપુરનો રહેવાસી છે તરુણ મિસ્ત્રી, કડીના જેસલપુરનો વતની છે તરુણ મિસ્ત્રી. આ અજાણ્યા હિન્દી ભાષી જે શખ્સ હતો તેનું નામ તરુણ મિસ્ત્રી છે. હુમલો કરનાર વ્યક્તિનું નામ સામે આવી ગયું છે. હાર્દિકની જાહેર સભા દરમિયાન તેમના ઉપર જે શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેમનું નામ સામે આવી ગયું છે અને તેનું નામ તરુણ મિસ્ત્રી છે. આજ મુદ્દાને લઈને મહત્વના સમાચાર અહીંયા કહી શકાય કે જે અજાણ્યા શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે વ્યક્તિનું નામ તરુણ મિસ્ત્રી છે અને તે કડીના જેસલપુરનો વતની છે. અહીંયા મહત્વનું કહી શકાય કે હુમલો કરનાર વ્યક્તિનું નામ સામે આવી ગયું છે. તરુણ મિસ્ત્રી નામના વ્યક્તિએ હાર્દિક પટેલે જાહેર સભા દરમિયાન લાફો માર્યો છે. એક તરફ તો ક્યાંક ને ક્યાંક પોલીસની પણ અસુરક્ષા કહી શકાય, અવ્યવસ્થા કહી શકાય. તો આજ મુદ્દાને લઈને ફરી એક વખત મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે. જે અરુણજી જણાવશો કે જે રીતે હવે પડદો પણ ઉઠી ગયો છે હાર્દિક પટેલની જાહેર સભામાં તેમને જે લાફો મારવામાં આવ્યો તે અજાણ્યો શખ્સ જેસલપુરનો રહેવાસી છે, પરંતુ અરુણભાઈ તમારી પાસેથી જાણવા માંગીશ કે જે રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ હવે હાર્દિક પટેલ જ્યાં પણ જાહેર સભા કરવા જાય છે ત્યાં હોબાળાના દ્રશ્યો સામે આવે છે. અરુણભાઈ,
ચોક્કસ રીતે કહી શકાય કે મેં જે રીતે અગાઉ જણાવ્યું તે પ્રમાણે તરુણ મિસ્ત્રી નામનો હમણાં જે વિગતો પ્રાપ્ત થઈ તે મુજબ અપડેટ કરતા તરુણ મિસ્ત્રી નામનો આ યુવાન છે કે જેણે હાર્દિક પટેલને થપ્પડ મારી છે. મહત્વપૂર્ણ છે કે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એ કડીના જેસલપુરનો રહેવાસી હોવાનું પણ માહિતી પ્રાપ્ત બહાર આવી છે. ત્યારે હવે આ થપ્પડ તેણે કયા કારણથી મારી છે, કયો તેનો રજૂઆત હતી તે પણ આગામી થોડા જ સમયમાં બહાર આવી જશે વિગત. સૌથી મહત્વની વિગત એ છે કે આ થપ્પડ મારી તે જે રાજકીય નેતાઓના સાથે જે પ્રમાણે બનાવ બની રહ્યા છે, હાલના સમયે જોઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના બલદાણામાં આયોજિત આ સભાને નામ આપવામાં આવ્યું છે જન આક્રોશ સભા. એટલે જન આક્રોશ એટલે જનનો આક્રોશ કેટલો છે એ આ સભામાં બતાવી આપ્યું તરુણ મિસ્ત્રીએ. એટલે પબ્લિકનો આક્રોશ નેતાઓ પ્રત્યેનો જે છે એની પ્રતીતિ આ બલદાણાના મંચ ઉપરથી કોંગ્રેસને કરાવી આપી છે. એટલે એક રીતે કહી શકાય કે ગઈકાલનો જો બનાવ જોઈએ તો રાજકીય ભાજપના નેતા ઉપર જે રીતે જૂતું ફેંકવાનો બનાવ, આજે જોઈએ તો હાર્દિક પટેલ ને જે રીતે થપ્પડ મારવાનો બનાવ. તો આજ મુદ્દાને લઈને લાલજી પટેલ જોડાઈ ચુક્યા છે. જી લાલજીભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. લાલજીભાઈ, જે રીતે જાહેર સભામાં હાર્દિક પટેલ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા હાથ ઉપાડવામાં આવ્યો છે, શું પ્રતિક્રિયા આપની? આગળ શું ઘેરા પ્રત્યાઘાત પડશે આના? જો આ સમાજની અંદર સમાજના કોઈ પણ છોકરાને આ રીતે બને એટલે સ્વાભાવિક કે સમાજનું અપમાન થયું કહેવાય. પણ હું વારંવાર મીડિયાની અંદર બોલેલો છું કે ભાઈ કોઈ પણ હું અને મારા જે સાથીદારો છે આંદોલનકારી તમામે તમામ પબ્લિકની આગળ વારંવાર બોલેલા છીએ કે અમે કોઈ પણ રાજકીય હાથો નહીં બનીએ, કોઈ પણ પાર્ટીમાં જોડાઈશું નહીં. હવે જયારે હાર્દિક કોંગ્રેસની અંદર જોડાઈ ગયો છે ત્યારે બની શકે કે કોઈ સમાજના યુવાન દ્વારા એને આ રીતે લાફો મારવામાં આવી અને આક્રોશ ઠાલવવામાં આવ્યો હોય. તો જયારે લાલજીભાઈ હું તમને જણાવીશ, અટકાવવા માંગીશ કે આ સમાજનો યુવાન નથી, જે આ હુમલાખોર છે તે મહેસાણા કડીનો છે, આપનો જ વતની દ્વારા આ હુમલા કરવામાં આવ્યા છે. એટલે સમાજનો એટલે કોઈ પણ સમાજનો હોય જે કોઈ રાજકીય નેતા ઉપર અત્યારે માહોલ એવો છે કે કોઈ પણ પક્ષનો રાજકીય નેતા જયારે વારંવાર બોલીને પછી જૂઠાણા ફેલાવતા હોય ત્યારે ઘણા બધા પબ્લિકનો આક્રોશનો સામનો કરવો પડતો હોય છે. એટલે આ રીતે કોઈ પણ સમાજના યુવાને એનો આક્રોશ ઠાલવવાનો પ્રયત્ન કર્યો હોય પણ અત્યારે પાટીદાર સમાજની ઇજ્જતનો સવાલ છે. કારણ કે જયારે જાહેરમાં આ રીતે લાફો મારવામાં આવે ત્યારે અમારે વિચારવું રહ્યું કે આગળ કઈ રીતે આગળ વધવું અને આવું વારંવાર ના બને એવા અમે પ્રયત્નો કરીએ અને લોકોને પણ સૂચના આપું કે ભાઈ પોતાનો આક્રોશ આ રીતે ઠાલવવો જાહેરમાં ના જોઈએ. લાલજીભાઈ, અમુક પાટીદાર યુવાન ભાજપમાં જાય તો કશો વાંધો નહીં, પરંતુ કોંગ્રેસમાં જાય ત્યારે આવી રીતે હોબાળા સામે આવે? નહીં નહીં, પાટીદાર સમાજની અંદર કોઈ પણ યુવાન કોઈ પણ પાર્ટીમાં જાય એનાથી કોઈને કોઈ વિરોધ ના હોય. પણ આંદોલનકારી તરીકે અમે વારંવાર જયારે પબ્લિક આગળ બોલેલા હોય કે અમે ક્યારે તમારા જોડે વોટ કે નોટ માંગવા નહીં આવીએ, ફક્ત ને ફક્ત સમાજના પ્રશ્નો માટે લડતા રહેશું. અને આ રીતે જયારે વારંવાર આંદોલનકારી નેતાઓએ વાત કરેલી હોય એટલા માટે પબ્લિકનો વિરોધનો સામનો કરવો પડે. જેને હું પહેલા પણ કહ્યું હતું કે ભાજપમાં ગયો હોત તો કોંગ્રેસના યુવાનો વિરોધ કરો અને કોંગ્રેસમાં ગયો એટલે ભાજપના લોકો વિરોધ કરવાના. જી લાલજીભાઈ, અવ્યવસ્થા પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે? હા ચોક્કસ, કોઈ પણ જયારે ફંક્શન ની તૈયારી થતી હોય ના રાજકીય જયારે આ રીતે મહાસંમેલન હોય ત્યારે સુરક્ષાની પણ અત્યારે વાત કરવી પડે અને સુરક્ષા પણ મજબૂત થાય અને કોઈ પણ આગેવાનને કોઈ તકલીફ ના પડે વ્યવસ્થા પણ ત્યાંના લોકલ તંત્રએ કરવી પડે. જી બિલકુલ લાલજીભાઈ, સમગ્ર માહિતી બદલ લઈ જોડાવા બદલ આભાર આપનો. તો આજ મુદ્દા લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. તો હુમલા કરનાર વ્યક્તિનું નામ પણ સામે આવી ગયું છે, જે હિન્દી ભાષી યુવક છે. તેનું નામ તરુણ મિસ્ત્રી છે અને જણાવી દઈએ કે જેસલપુરનો જ રહેવાસી છે, કડીના જેસલપુરનો વતની છે તરુણ મિસ્ત્રી. તો આજ મુદ્દાને લઈને જે રીતે ગુજરાતનું રાજકારણ એકદમ ગરમાઈ ગયું છે તેને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા થોડીક ક્ષણોમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. મનીષ દોશી પણ જ્યારે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી આ મુદ્દાને લઈને ત્યારે તેમણે ભાજપા પણ આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપા પર આરોપ મૂક્યો હતો કે ક્યાંક ને ક્યાંક ભાજપનું આ ષડયંત્ર હોઈ શકે.
તો સમગ્ર જે હોબાળો મચ્યો છે એના પરથી એક પડદો તો ઉઠી ગયો છે કે આ વ્યક્તિ કોણ હતો, ક્યાંનો હતો, તેના નામ પરથી પડદો ઉચકાઈ ગયો છે. આ વ્યક્તિ છે તરુણ મિસ્ત્રી, જે જેસલપુરના કડીનો જ રહેવાસી સામે આવ્યો છે. તો જે રીતે ગુજરાતનું રાજકારણ સંપૂર્ણ ગરમાઈ ગયું છે, મહત્વનું કહી શકાય કે જ્યાં જ્યાં હવે પ્રચારની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ત્યાં સ્થાનિકોના હવે વિરોધ વંટોળ સામે આવી રહ્યા છે. એક તરફ હાર્દિક પટેલની જાહેરસભામાં તેમની ઉપર હાથ ઉપાડવો, બીજી તરફ એનસીપી ઉમેદવાર રેશમા પટેલ વંથલી ખાતે હતા ત્યારે જાહેરમાં જ તેમની પર હુમલો કરવો, અવ્યવસ્થા પણ ક્યાંકની ક્યાંક અહીંયા જવાબદાર દેખાય હોય તેવું લાગી રહ્યું છે. તો મહાજનને હવે ફક્ત 5 દિવસ બાકી રહ્યા છે પ્રચારને, પણ હવે 21મી જ્યારે અંતિમ ઓપ આપી દેવામાં આવી રહ્યો છે ત્યારે બંને પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ કહી શકાય કે ક્યાંક હવે વિરોધ વંટોળ ઉભા થઈ રહ્યા છે જે રીતે, અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે જેમણે સામાજિક ક્રાંતિ કરીને યુવા નેતૃત્વ આપ્યું તેવા હાર્દિકભાઈ પટેલની સભામાં આઠખીલી ઊભી કરવા, તેને કોઈ પણ હિસાબે તેમાં કાંઈ પણ ગડબડી ઊભી થાય તે રીતનું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અને ભારતીય જનતા પાર્ટીના સાથે નજીકનો નાતો ધરાવતા યુવાને ગુંડાગીરીનો આશરો લઈને આ આખું કૃત્ય કર્યું છે. પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, હતાશ છે, એટલે ગુંડાગીરીથી તેઓ એનકેન પ્રકાર પોતાની સત્તા ટકાવવા માગે છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ હોય તેની ગુંડાગીરીની વાત સમગ્ર ગુજરાતે જોઈ. ત્યારબાદ ફતેપુરાના ભાજપના ધારાસભ્યએ સમગ્ર રીતે ચૂંટણી પંચના નિયમોના લીલે લીલા ઉડાડીને ધાક ધમકી ભયનું વાતાવરણ કેવી રીતે ઊભું કર્યું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કઈ રીતે કઈ ભાષામાં ડર અને ભયનો માહોલ બતાવીને કરે છે, તો બીજી બાજુ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી કઈ રીતે વાર્તાલાપ કરે છે, તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કઈ રીતે લોકોને મતદાતાઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો, આ સમગ્ર બાબત જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી સામે ઠેર ઠેર તેમના ઉમેદવારોને ભાગવું પડે તેવું વાતાવરણ છે. લોકોની જે આક્રોશ છે એ આસમાને છે. ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે. ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે. ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે છે. ત્યારે ગુજરાતમાં ખેડૂત હોય કે યુવાન હોય કે ગુજરાતમાં મહિલા હોય કે સામાન્ય નાગરિક હોય, તમામ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મરતિયાઓ અને ભ્રષ્ટાચારી લોકો મસ્ત છે. તેવા સંજોગોમાં હાર્દિકભાઈને પ્રથમ ચૂંટણી લડતા અટકાવવા, હાર્દિકભાઈને જ્યારે સામાજિક આંદોલન ચલાવતા તેમની ઉપર દમન ગુજારવો, ખોટા કેસ કરવા, હાર્દિકભાઈને લાંબા સમય સુધી જેલમાં પૂરવા, હાર્દિકભાઈને જે સહયોગ આપે તે લોકો ઉપર જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ પડાવી, એ જીઈબીની રેડ હોય એમના કારખાના ઉપર કે પછી તેમની ઉપર ઇન્કમટેક્સની રેડ પડે, હાર્દિકભાઈને કોઈ સહયોગ ન આપે તેવી વાતાવરણ ઊભું કરી, અને બીજી બાજુ જ્યારે તેઓ 12મી માર્ચે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિરાશ ને હતાશામાં જતી રહી છે તે ફરી એકવાર ગુંડાગીરીનો આશરો રહી છે. પણ હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી ગાંધી સરદારના ગુજરાતમાં વૈમનસ્ય ફેલાવીને તો સત્તા મેળવી લીધી, પણ હવે ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માગે છે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આ ગુંડાગીરીનો આશરો લઈને ભારતીય જનતા પાર્ટી જે ઠેર ઠેર પ્રદર્શન કરી રહી છે તેને પ્રજા 23મી તારીખે જવાબ આપશે. જે હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો ઉપર બુલેટ ચલાવીને 14 પાટીદાર યુવાનો શહીદ થયા હતા, દમન ગુજાર્યું જીએમડીસીમાં હોય કે અન્ય ભાઈ બહેનો ઉપર પાટીદારોના, તેને પણ હજી લોકોને ભૂલાવ્યું નથી. ત્યાં ફરી વખત ગુંડાગીરીનો આશરો લેવામાં આવ્યો છે. હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસન સામે પ્રચાર પ્રસાર કરશે, આક્રમકતાથી કરશે, અને ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી સામે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ ઝૂકવાના નથી. ભારતીય જનતા પાર્ટી ઉપર જૂતા ફેંકાય એટલા માટે કે તેમને અને એમની સાથે બેઠા ધર્મેન્દ્ર પ્રધાને જેઓ પેટ્રોલિયમ મંત્રી તરીકે પણ જવાબદાર છે, એમના ઉપર જૂતું ફેંકાય હું સ્વીકાર નથી કરતો. જાહેર જીવનની અંદર અને લોકતંત્રની અંદર હિંસાનો કોઈ પણ સંજોગોમાં સ્થાન ન હોઈ શકે અને હું એ ઘટનાને વખોડી કાઢું છું. પણ સત્તાધારી પક્ષ ઉપર જ્યારે બેઠા હોય ત્યારે તેમની સામેનો આક્રોશ મને પ્રથમ દ્રષ્ટિએ દેખાય કે દેશમાં જે રીતે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ જનતાના ગજવા ઉપર લૂંટ ચલાવવામાં આવી, એ લૂંટની સામે પ્રજાનો આક્રોશ છે, મોંઘવારી સામે લોકોનો આક્રોશ છે. પણ તેમ છતાં હું
આપના માધ્યમથી એ સ્પષ્ટ કરવા માગું છું કે કોંગ્રેસ પક્ષ કોઈ પણ પ્રકારના હિંસાના કે કોઈ પણ પ્રકારના આવા જૂતા ફેંકવાના બનાવનું સમર્થન નથી કરતી. અમે વખોડી કાઢીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ગુંડાગીરીના આધારે સત્તા ટકાવવા માગે છે એ એક પછી એક ઘટનાથી સાબિત થયેલું છે. તો આથી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ મુદ્દાને જ લઈને જે ઘેરા પ્રત્યાઘાત કોંગ્રેસમાં પડ્યા છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ભાજપ સરકાર પોતાની સરકાર જમાવવા માટે જ આ ગુંડાગર્દી કરે છે. અને મનીષ દોશીએ જ્યારે મંતવ્ય ન્યૂઝ સાથે પણ વાતચીત કરી હતી ત્યારે તેમણે ભાજપા સરકાર ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપ દ્વારા જ આ ગુંડાગર્દી કરવામાં આવી છે. હાર્દિક પટેલથી ભાજપ ડરી ગઈ છે જેના કારણે આવું વાતાવરણ ભાજપ દ્વારા સર્જવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ મનીષ દોશી દ્વારા લગાવવામાં આવ્યા છે. ભાજપની ગુંડાગર્દી હવે વધી ગઈ છે તેવું પણ આ પ્રેસ કોન્ફરન્સમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ગાંધી અને સરદારના સ્થળ પર જ આવી ગુંડાગર્દી કરી છે અને જે રીતે એક પ્રશ્ન ઉઠ્યો કે જે રીતે ભાજપના નેતા ઉપર પણ જૂતું ફેંકવામાં આવ્યું હતું તેમને સકારાત્મક રીતે તો આ વાતને કહી દીધી કે આ ઘટનાને વખોડી કરાય, પરંતુ એક નકારાત્મક વલણ પણ સામે આવ્યું કે જે રીતે મોંઘવારીનો આક્રોશ જનતામાં છે તે રીતે જનતા દ્વારા કૃત્ય કરવામાં આવી રહ્યું છે. મહત્વનું કહી શકાય કે મહાજનને હવે ફક્ત 5 દિવસ બાકી છે. ગુજરાતમાં પ્રચારને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આખરી 21 તારીખે પ્રચારની અંતિમ તૈયારી હશે બધાની અને ત્યારે જ હવે આવા વિરોધ વંટોળ ઊભા થઈ રહ્યા છે.